मित्रों, मारू नाम रिकिन भाई प्रजापति, लक स्कूल ऑफ साइंस बामरवा। आपणे 11 कॉमर्स ने अंदर नामाना मूळ तत्वों में आज सातमा प्रकरण की शुरुआत करीए छे, जेनुं नाम छे रोकड़मेळ अने तेना प्रकारो। एने दाखलानी शुरुआत करीए तो 184 पेज नंबर उपर छे, एक्जाम्पल नंबर 3, नीचेना व्यवहारोनी नोंध प्राप्तिना रोकड़मेळ मां कर। नाम ज छे रोकड़मेळ, एटले आनी अंदर फक्त रोकड़ व्यवहारो लखाशे। तो केवी रीतना दोराय, तो पहला ने पहला अपने दोरता आवडवुं जोईए कि केवी रीतना दोराशे। सादो रोकड़मेळ छे आ, एटला माटे एनुं खाना पेज नंबर 160 पर आपेला छे। तो जोईए तो ऊपर तमारे हेडिंग आपी देवानुं, पेलामां प्राप्ति छे, लखाय श्री प्राप्तिनो। जे मास होय એ માસ એટલે ફેબ્રુઆરી ને સર 2015 નું, સાદો રોકડ મેળ, આ રીતના તમે લખી શકો છો। આપણે નામ અલગ છે એટલે આપણે એ રીતના લખીશું, શ્રી પ્રાપ્તિનો જૂન 2015 નો રોકડ મેળ સાદો, આ રીતના પણ તમે લખી શકો છો। ખાના કેવી રીતના દોરાય એ તમે જોશો તો પહેલું તારીખનું આવશે તમારે, બીજું આય, આય એટલે આવક, અથવા વિગત પણ તમે લખી શકો છો, પણ આપણે આય લખીશું, આય એટલે આવક। જો આપણે ધંધામાં રોકડ આવતી હોય તો ઉધાર બાજુ લખાશે, એવીના શરૂની રોકડ શીલક હોય એ પણ ઉધાર બાજુ લખાશે। આ નોંધ તમારે કરી દેવી જોઈએ, શું નોંધમાં લખી શકો, શરૂની રોકડ શીલક ઉધાર બાજુ કાં તો આય બાજુ લખાશે। પછી બીજી નોંધ એ જ ના કરી શકો, ધંધામાં રોકડ આવે તો ઉધાર બાજુ લખાશે અથવા આય બાજુ લખાશે, અને ધંધામાંથી રોકડ જાય તો વ્યય બાજુ લખાશે। એટલે પહેલું ખાવાનું તારીખ નો આવે, બીજું આય જેમાં આપણે વિગતો બધી લખીશું, પછી પહોંચ નંબર જેમાં કઈ લખવા નથી પણ દોરવું પડે, પછી ખાપા કે તો ખાતા વહી પાના નંબર, આ તો અમારે જે પાના નંબર ઉપર ખાતું હોય એ લખવામાં આવે, પણ આપણે કઈ લખવાનું નથી। પછી સાદો રોકડ મેળ છે એટલે ખાલી એક જ ખાનું આવશે, રકમ રૂપિયાનું, આ એક પાઠ ડાબી બાજુનો, સેમ એવો બીજો પાઠ આ બાજુ, તારીખ આય ને બદલે વ્યય, પેલું પહોંચ નંબર છે તો અહીંયા આગળ આવશે વાઉચર નંબર, એન પછી આવશે ખાપા, અને એન પછી આવશે રકમ રૂપિયા, આટલા ખાના તમારે આવશે। તો પહેલા પહેલા આપણે સ્ટ્રક્ચર પર પ્રમાણે દોરી દેવું પડશે, તારીખ, આય, પહોંચ નંબર, ખાપા, રકમ રૂપિયા, તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, રકમ રૂપિયા। બે બાજુ ખાના છે એટલે આપણે ડાબી બાજુ એને કહીશું ઉધાર, અહીંયા ઉધાર લખી કાઢવાનું, અને જમણી બાજુ લખાશે જમા। હવે આપણને ઊભા પેજ ઉપર આપણે આવી નહીં રહે એટલા માટે મેં આડું દોર્યું છે, તમને ઊભું આવી રહેતું હોય તો ઊભામાં પણ તમે લખી શકો છો। તારીખમાં બંને બાજુ લખી કાઢવાનું 2015 જૂન, તો અહીંયા આગળ 2015 જૂન, વ્યય બાજુ પણ 2015 જૂન, એક આ તારીખ, તારીખની વાત કરીએ તો પહેલી તારીખ શરૂઆતની રોકડ શિલક 10,000, આ યાદ રાખવું પડશે કે શરૂની રોકડ શિલક એટલે શું, પહેલી તારીખે ધંધામાં 10,000 રૂપિયા રોકડા પડી રહ્યા છે, કહેવાનો અર્થ એ છે। તો શરૂની રોકડ શિલક આવે રોકડ મેળમાં ઉધાર બાજુ, પહેલું લખાય તારીખમાં 1, વિગતમાં લખાય બા આ લાવ્યા, આપણે માટે પહેલી વાર આવ્યું બા લાવે એટલે બાકી આગળ લાવ્યા, કહેવાનો મીનિંગ એમને એવું છે, શોર્ટમાં આપણે બા આ લાવ્યા લખીશું। અને જે 10,000 છે એ રકમના ખાનામાં લખાશે 10,000, આ પહેલું યાદ રાખવું પડશે। હવે પછીના દરેક વ્યવહારમાં તમારે રોકડ વિશે વિચારવાનું કે ગાંધીજી નોટો આપણી પાસે ધંધામાં આવશે કે ધંધામાંથી જશે, જો ધંધામાં આવતી હોય તો એ લખાશે ઉધાર બાજુ કાતો આય બાજુ, ધંધામાંથી રોકડ જાય તો લખાશે જમા બાજુ કાતો વ્યય બાજુ। જોઈએ તો પહેલું બીજું, પહેલું તો લખી કાઢ્યું આપણે રોકડ વેચાણ 3,000, પ્રેક્ટિકલી વિચારો કે ભાઈ હું કોઈ આ પેન હું વેચું, પેન મારી પાસેથી જશે પણ રોકડ મારી પાસે આવશે, તો આવે એટલે લખાશે ઉધાર બાજુ। તારીખમાં લખાય 2, વિગતમાં લખાશે માલ વેચ્યો છે, લખાશે વેચાણ ખાતે,
અને રકમના ખાનામાં લખાશે 3000. રકમના ખાનામાં 3000. એક આ બાબત હતી. ચાલો એની પછીની વાત કરીએ તો 3 તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ રૂપિયા 2000 રોકડા ધંધામાં લાવી. આવું આપણને કહ્યું છે. હવે ધંધામાં સ્પષ્ટ કહ્યું છે રોકડા લાવી છે, એટલે ધંધામાં રોકડ આવશે, આવે તે ઉધાર. તો ઉધાર બાજુ લખાશે તારીખમાં 3. હવે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી ધંધામાં લાયા છે, એટલે શબ્દ લખાશે વિગતમાં મૂડી ખાતે, અને રકમના ખાનામાં લખાશે 2000. તો રકમના ખાનામાં લખી કાઢવાનું 2000. એક આ થઈ ગયું. 5 તારીખ, રોકડ ખરીદી 6000. તો ત્યાં સ્પષ્ટ ખબર પડે કે આપણે વસ્તુ ખરીદીએ છીએ એટલે રોકડ આપણી પાસેથી જાય, જાય તે જમા. ખરીદી એટલે રોકડ, વસ્તુ આપણી પાસે આવશે પણ રોકડ તો જવાની ને, આપણે રોકડ જ જોવાનું. જાય તે જમા એટલે જમા બાજુ લખવાનું, એટલે કે વ્યય બાજુ. તારીખમાં જે હોય લખવાનું. 5 તારીખ આપણને આપી છે એટલે 5 તારીખ લખાશે. અહીંયા ખરીદો છો એટલે વ્યયના ખાનામાં લખવાનું ખરીદ ખાતે, અને રકમના ખાનામાં જે ખરીદી હોય એ લખાશે 6000. ખરીદ ખાતે 6000. એક આ થઈ ગયું. એની પછીની વાત કરીએ તો 7, પગારના રૂપિયા 1000 અને દલાલીના રૂપિયા 1500 રોકડા ચૂકવ્યા. સ્પષ્ટ કહી દીધું કે રોકડા તમે ચૂકવો છો એટલે રોકડ તમારી પાસેથી જાય, જાય તે જમા. વ્યય બાજુ લખાશે તારીખમાં 7 તારીખ, વિગતમાં લખાશે પગાર ખાતે 1000. વિગતમાં પગાર ખાતે 1000. ચલો એની પછીની વાત કરીએ તો, અને દલાલીના રૂપિયા 1500 રોકડા ચૂકવ્યા. તો એ ફરી 7 તારીખ એની જ છે, એટલે દલાલી ખાતે રોકડા ચૂકવો છો એટલે રોકડના ખાનામાં લખાશે તમારે 1500. અહીંયા આગળ 1500. એક આ બાબત. 9 તારીખ, દ્રવણ પાસેથી રૂપિયા 5000 માલ રોકડેથી ખરીદ્યો. લોજિક, ભાઈ આપણે વસ્તુ ખરીદીએ છીએ એટલે રોકડ આપણી પાસેથી જાય, જાય તે જમા. એટલે સ્પષ્ટ નામ છે પણ રોકડેથી ખરીદ્યો છે એટલા માટે લખાશે. તો વ્યય બાજુ લખાશે તારીખમાં 9, વિગતમાં લખાય ખરીદ ખાતે, અને રકમમાં લખાશે 5000. તો અહીંયા 5000. એક આ બાબત થઈ ગઈ. બીજા આગળ 11 તારીખ, માનસીને રૂપિયા 6000 માલ રોકડેથી વેચ્યો. સીધી વાત છે, વસ્તુ તમે વેચો છો એટલે રોકડ તમારી પાસે આવે, આવે તે ઉધાર લખાશે. એટલે ઉધાર બાજુ લખાય તારીખમાં 11 તારીખ, વસ્તુ વેચો છો એટલે શબ્દ લખાશે વેચાણ ખાતે, અને રોકડના ખાનામાં લખાશે 6000. અહીંયા 6000. ચલો એન પછી 19 તારીખ, નૈઋતિને રૂપિયા 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા. સ્પષ્ટ કહી દીધું કે નૈઋતિને ચૂકવી આપ્યા એટલે આપણે પૈસા ચૂકવ્યા હશે. એનો અર્થ એક થયો કે આપણી પાસેથી રોકડ જાય, જાય તે જમા. એટલે જમા બાજુ લખાશે તારીખમાં 19 તારીખ. ધ્યાન રાખવાનું, ગયા મહિનામાં આપણે માલ ખરીદેલો એવું કહ્યું હતું, એટલે આ તો જૂન માસ છે એટલે મે મહિનામાં માલ ખરીદેલો. જે મે મહિનામાં એન્ટ્રી આપી છે ત્યાં ખરીદ ખાતે લખી કાઢ્યું હશે. અત્યારે તો આપણે પૈસા ચૂકવીએ છીએ એટલે એનું નામ લખાશે નૈઋતિ ખાતે. આ મહિનામાં ખરીદ્યો હોત તો ખરીદ ખાતે લખાત, પણ ગયા મહિનામાં ખરીદેલો એટલે વિગતમાં લખાશે નૈઋતિ ખાતે. નૈઋતિ ખાતે, અને રકમ લખાશે 3000. નૈઋતિ ખાતે 3000. ચાલો 23 તારીખ, કિંજલે રૂપિયા 1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા. સ્પષ્ટ કહ્યું છે કિંજલે ચૂકવી આપ્યા એટલે પ્રાપ્તિને પૈસા મળ્યા હશે. કિંજલે ચૂકવ્યા અને પ્રાપ્તિ, જો ધ્યાન રાખજો, નૈઋતિને ચૂકવ્યા એનો મિનિંગ આપણે પૈસા નૈઋતિને આપ્યા, અને કિંજલે ચૂકવ્યા એટલે કિંજલે પૈસા આપ્યા અને આપણને પૈસા મળ્યા.
તો મળ્યા એટલે રોકડ આપણી પાસે આવે, આવે એટલે ઉધાર બાજુ. તારીખમાં લખાશે 23 તારીખ ગયા મહિનામાં માલ વેચેલો, એટલે વેચાણ નહીં લખાય, જે તે વ્યક્તિનું નામ લખાય. કિંજલ ખાતે રકમ લખાશે 1500. એન પછી 25મી તારીખ ₹600ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. આવું આપણને કહ્યું છે, સાયકલ કહેવાય મિલકત, મિલકત ખરીદો એટલે જે તે મિલકત લખાય. હવે સીધી વાત છે, સાયકલ આપણે ખરીદીશું સાયકલ આવશે, પણ આપણે રોકડ મેળ છે એટલે રોકડ જોવાની, તો રોકડ આપણી પાસેથી જાય, જાય તે જમા, એટલે વ્યય બાજુ લખાશે તારીખમાં 25 તારીખ. વિગતમાં લખાશે સાયકલ ખાતે, અને રકમમાં લખાશે ₹600. જૂની સાયકલ ધંધામાં લખેલું ₹600 લખાશે, સાયકલ ખાતે 600. એક આ બાબત. 28મી તારીખ ₹1000 કમિશન પેટે મળ્યા. સ્પષ્ટ કહ્યું છે કે ₹1000 કમિશન પેટે આપણને મળ્યા છે, એટલે કે રોકડ આપણી પાસે આવે, આવે એટલે લખાશે ઉધાર બાજુ. તારીખમાં લખાશે 28 તારીખ. વિગતમાં લખાશે કમિશન ખાતે. રકમમાં લખાશે તમારે ₹1000 મળ્યા છે, રકમમાં લખાય 1000. એ થઈ ગયું. 30મી તારીખ ₹3500નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. હવે વિચારો, યંત્ર ખરીદો એટલે યંત્ર આપણી પાસે આવશે, પણ રોકડ આપણી પાસેથી જાય, જાય તે જમા, એટલે જમા બાજુ લખાશે તારીખમાં 30મી તારીખ. હવે યંત્ર ખરીદો છે, યંત્ર કહેવાય મિલકત, એટલે જે તે મિલકત લખાય યંત્ર ખાતે. તારીખમાં લખાશે 3500, એટલે ₹3500 એક આ લખાય. હવે તમારે સરવાળો કરવાનો, સરવાળો થોડું ધ્યાન રાખવા જેવું છે. સાદો રોકડ મેળ છે એટલે એમાં સરવાળો હંમેશા ઉધાર બાજુ જ વધારે થાય, તો જે બાજુ વધારે થાય ને એ કરવાનું. તો સાદો રોકડ એટલે ઉધાર બાજુ જ વધારે થાય, તો ઉધાર બાજુ શું કરવાનું, થોડી જગ્યા છોડી દેવાની, પછી સાળો કરવાનો, એમાં ઉપર 1 લીટી નીચે 2 લીટી આ રીતના. તો હવે આ બધાનો સાળો કરવાનો તમારે, 10 ને 3 13, ને 2 15, ને 6 21, 22, ને 23, 23500. એ 23500 સાળો લખવાનો. પછી આની આ જ લીટીમાં અહીંયા જ એ જમા બાજુ લાવવાનો સાળો, એનો એ જ સરવાળો. સરવાળો ખાસ કેવી રીતના કરાય ધ્યાન રાખજો. 23500 એ 23500 અહીંયા લાવવાના, પછી 23500થી બધી બાદબાકી કરવાની. ઓછા 23500 ઓછા 3500 ઓછા 600 ઓછા 3000 ઓછા 5000 ઓછા 1500 ઓછા 1000 અને ઓછા 6000. હા, બાદબાકી કરશો એટલે જવાબ આવશે તમારે 2900. આ ડિફરન્ટ આવે. જો શરૂઆતમાં તમારે લખાય 1લી તારીખ બા આ લાવ્યા, એટલે કે બાકી આગળ લાવ્યા. અને 6લી તારીખે લખાય બા આ લઈ ગયા, વ્યયના ખાનામાં લખવાનું બા આ લઈ ગયા, એટલે કે બાકી આગળ લઈ ગયા. અહીંયા 1લી તારીખ આવે, બાકી આગળ લઈ ગયા 6લી તારીખ આવે. જૂન માસ છે એટલે જૂન માસમાં 6લી તારીખ આવે 30, એટલે તારીખમાં લખાશે 30. અરે પછી આ 1 મહિનાનું પત્યું, બીજા મહિને આગળ લાવવું પડે એટલે ક્રોસ થાય, બાર લઈ ગયા જમા છે, એટલે સરવાળા નીચે અહીંયા સરવાળા નીચે 2015 જૂન, પછી માસ આવે જૂન, પછી જુલાઈ, લઈ લખાય જુલાઈ, અને આવશે 1લી તારીખ. વિગતમાં લખાય બા આ લાવ્યા, અને રકમમાં લખાશે 2900. તો અહીંયા 2900 એક આ રીતે નાખવું થઈ શકે. આ સાળા કેવી રીતે કરવાના એક ખાસ થોડું ધ્યાન રાખવા જેવું છે.